ગુડ મોર્નિંગ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો ધોરણ આજે આપણે યુનિટ ત્રીજો જેનો રીડ છે મેનેજ યોર સ્ટ્રેસ યો પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો ટાઈટલ ને સમજીએ તો મેનેજ યોર સ્ટ્રેસ એનું ગુજરાતી થશે તમારા તણાવને પ્રબંધ કરો એટલે કે તમારા તણાવને દૂર કરો એની વ્યવસ્થા કરો તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આ ટાઇટલના બે શબ્દ સમજીએ પહેલો શબ્દ છે મેનેજ કરો એટલે કે વ્યવસ્થા કરવી તમે વિદ્યાર્થી મિત્રો મેનેજમેન્ટ એવો શબ્દ સાંભળો હશે મેનેજમેન્ટ કરવી એટલે વ્યવસ્થા કરવી તો એ મેનેજમેન્ટ શબ્દ એ મેનેજ શબ્દ પરથી આવ્યો છે અને બીજો શબ્દ છે સ્ટ્રેસ હવે આ જે શબ્દ છે ને સ્ટ્રેસ એટલે તણાવ બરાબર નિરાશા જેને આપણે હતાશા કહીએ તો ઘણી વાર એ શબ્દ ને આપણે ડિપ્રેશન પણ કહીએ ડિપ્રેશન આવો શબ્દ તમે સાંભળો હશે કે ભાઈ આ વ્યક્તિ ડિપ્રેશનમાં આવી ગયો છે એટલે કે એકદમ હતાશામાં આવી ગયો છે એને સ્ટ્રેસ કહેવાય હવે આ સ્ટ્રેસ શબ્દ જે છે ને એના ઘણા બધા ગુજરાતી મીનિંગ છે સ્ટ્રેસ એટલે તણાવ સ્ટ્રેસ એટલે નિરાશા સ્ટ્રેસ એટલે હતાશા સ્ટ્રેસ એટલે આપણે એને ડિપ્રેશન કહીએ તો આ શબ્દને આપણે આખા પાઠમાં સમજવાનો છે કે ભાઈ તમે દરેક વ્યક્તિ આજે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કોઈ નાના બાળકો હોય વિદ્યાર્થીઓ હોય પુરુષો હોય સ્ત્રીઓ હોય કે વૃદ્ધ લોકો હોય આજે બધા જ વ્યક્તિઓ થોડા ઘણા અંશે તો હોય જ છે હવે કે ઘણી વાર આપણને વાત વાતમાં ગુસ્સો આવી જતો હોય ઘણી વાર આપણને કોઈ કઈક થોડું ઘણું કીએ અથવા તો ખીજાય તો આપણને ખોટું લાગી જાય રડવું આવી જાય બરાબર આપણને ચિંતા થાય

ઇમોશન ઇમોશન એન્ડ 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 બોડી બોડી આર ઓલ ક્લોઝલી વર્ક માઇન્ડ એટલે 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 મન લાગણીઓ શરીર તો ત્રણ વસ્તુ આપી છે મન લાગણી અને શરીર આર ઓલ ક્લોઝલી ઓલ એટલે બધા ક્લોઝલી એટલે નજીકથી ઇન્ટરલિંક થયેલા ઇન્ટરલિંક એટલે જોડાયેલા એન્ડ ઓલવેઝ ઓલવેઝ એટલે હંમેશા વર્ક ટુગેધર વર્ક કરે છે એટલે કાર્ય કરે છે ટુગેધર એટલે સાથે કામ કરે છે તો આખું વાક્ય જોઈએ મન લાગણી અને શરીર એ બધા જ એકબીજા સાથે નજીકતાથી જોડાયેલા છે અને હંમેશા સાથે કામ કરે છે બરાબર આ ત્રણેય એકબીજાની સાથે જોડાયેલા છે અને બધા એક સાથે વર્ક કરે છે કઈ ત્રણ વસ્તુ તો માઇન્ડ

જો તમે તેને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તમે તેને તો તે તમને વધુ વધુ સારી સારી રીતે રીતે ઓળખવામાં મદદરૂપ થશે બરાબર જો તમે આ ત્રણેયને માઇન્ડ ઇમોશન અને બોડી એ ત્રણેયને જો તમે અલગ અલગ રીતે સમજવાની ટ્રાય કરશો તો તમે એને વધુ સ્પષ્ટ રીતે સમજી શકશો અને એને અલગ અલગ ઓળખી શકશો કોને ઓળખવાના છે આપણા માઇન્ડ ઇમોશન અને બોડીને યોર મેન્ટલ કેપેસિટી મેન્ટલ કેપેસિટી મેન્ટલ એટલે માનસિક અને કેપેસિટી એટલે ક્ષમતા શક્તિ તાકાત તમારી માનસિક ક્ષમતા આર યોર એબિલિટી એબિલિટી એટલે ક્ષમતા ટુ કોન્સેન્ટ્રેટ કોન્સેન્ટ્રેટ એટલે ધ્યાન એકાગ્ર કરવું તમારી માનસિક કેપેસિટી એ તમારી ક્ષમતા છે શું કરવા માટેની તો કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન એકાગ્ર થવા માટે ટુ ટેક ન્યૂ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન એટલે માહિતી નવી માહિતી મેળવવા માટે ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યુ ઇન્ફોર્મેશન રિમેમ્બર કરવું એટલે યાદ રાખવું ઓલ્ડ એટલે જૂની અને ન્યૂ એટલે નવી ઇન્ફોર્મેશન એટલે માહિતી જૂની અને નવી માહિતીને યાદ રાખવા માટે એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી થિંક એટલે વિચારવું લોજિકલી એટલે તાર્કિક રીતે અને તાર્કિક રીતે વિચારવા માટે તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ આપણે આપણી પાસે બે પ્રકારની કેપેસિટી હોય

એટલે યાદ કરવા માટે અને તાર્કિક રીતે આપણે વિચારવા માટે માનસિક શક્તિની જરૂર પડે છે યુ નીડ નીડ એટલે જરૂર મેન્ટલ કેપેસિટી તમારે તમારી માનસિક કેપેસિટીની જરૂર પડશે ઇન ઓર્ડર ટુ સ્ટડી સ્ટડી એટલે અભ્યાસ કરવા માટે ટુ વર્ક કાર્ય કરવા માટે ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક અને વર્કેબલ એટલે ક્રિયાત્મક ઓન યોર લાઈફ તમારા જીવનમાં રચનાત્મક અને ક્રિયાશીલ કાર્ય કરવા માટે એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન ડિસિઝન એટલે નિર્ણય અને ડે ટુ ડે એટલે દરરોજના રેશનલ એટલે યોગ્ય વ્યાજબી દરરોજના યોગ્ય નિર્ણયો લેવા માટે તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે તો ફરીથી વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે ભાઈ મેન્ટલ કેપેસિટીની જરૂર આપણે સેમા સેમા પડે છે તો સ્ટડી કરવા માટે વર્ક કરવા માટે કન્સ્ટ્રક્ટિવ અને વર્કેબલ કાર્ય કરવા માટે અને દરરોજના યોગ્ય નિર્ણયો લેવા માટે આપણે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે બરાબર સમજાઈ ગયું આગળ વધીએ ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે તમારે કામ પર જવાનું છે બરાબર તો કામ પર તમારે ચાલીને જવાનું છે કે પછી તમારે કાર લઈને જવાનું છે

કે આ સ્થિતિમાં કાર લઈને કામ પર જવું વધારે સારું બરાબર આ ઉદાહરણ આપ્યું છે કે ભાઈ તમારે ઓફિસે કામ પર જવાનું છે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તમને એ સમયે શરદી છે તો હવે તમારી પાસે બે ઓપ્શન છે વિકલ્પ કાં તો પછી તમારે વોકિંગ ચાલીને જવાનું છે અથવા તો ટેકિંગ ધ કાર કાર લઈને જવાનું છે તો હવે આ સ્થિતિમાં સારામાં સારો આપણી પાસે પસંદગીનો વિકલ્પ કયો તો કે ભાઈ કાર લઈને જાઓ તો એ વધારે ઉત્તમ સારું કહેવાય બી અ ડિસિઝન ડિસિઝન એટલે યોગ્ય વ્યાજબી એટલે નિર્ણય બેઝ ઓન ધ કરન્ટ સરકુમ સ્ટેન્સિસ બરાબર મિત્રો આ શબ્દને તમે બરાબર ધ્યાનથી સાંભળજો સરક્યુમ સ્ટેન્સિસ એટલે પરિસ્થિતિ અને કરંટ એટલે વર્તમાન

એ પરિસ્થિતિમાં પરિસ્થિતિ એટલે શું કહેવાય સિચ્યુએશન બરાબર તો એનું અહીંયા સિમિલર વર્ડ કયો થશે સરક્યુમ સ્ટેન્સિસ આગળ વધીએ ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ રેશનલ એટલે યોગ્ય અને લોજિકલ પાર્ટ એટલે તાર્કિક ભાગ ઓફ યુ તમારું મન એ તમારા શરીરનો એક યોગ્ય અને તાર્કિક ભાગ છે ધેટ હેલ્પ યુ કે જે તમને મદદ કરે છે to make an emotional choice એટલે કે લાગણીશીલ પસંદગી કરવા માટે હવે જો અહીંયા ઇમોશનલ એટલે લાગણીશીલ અને અન ઇમોશનલ એટલે લાગણી વિનાની એટલે લાગણી વિહીન તે તમને લાગણી વિહીન પસંદગી કરવામાં મદદરૂપ થાય છે ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવામાં એન્ડ રીટ્રાઈવ રીટ્રાઈવ કરવું એટલે પાછું મેળવવું ઇન્ફોર્મેશન એટલે માહિતી માહિતી માહિતીને પાછી મેળવવા માટે

તમારી લાગણીઓનો એક ખુબ જ મહત્વનો ભાગ છે ઇન્ટરએક્શન ગુડ એક્ઝામ્પલ એક ખૂબ સારું ઉદાહરણ ઇન્ટરએક્શન એટલે આદાન પ્રદાન આપણે કરવી કોના વચ્ચે ઇન્ટરેક્શન આપલે કરવાની છે તો બિટવિન માઇન્ડ એન્ડ ઇમોશન મન અને લાગણીઓની વચ્ચે આદાન પ્રદાન માટેનું સૌથી સારું ઉદાહરણ છે ઇઝ એકઝામ નર્વસ એકઝામ એટલે પરીક્ષા અને નર્વસ એટલે ભય એટલે કે પરીક્ષાનો ભય બરાબર તો આ ઉદાહરણ આપણે સમજીએ કે ભાઈ પરીક્ષાનો ભય એમાં આપણું મન અને લાગણી વચ્ચે કઈ આદાન પ્રદાન થાય છે તો કે યોર મેન્ટલ કેપેસિટી

એના એક્ઝામ ની આગલા દિવસે અથવા તો આગળના દિવસોમાં આપણે બધું વાંચીએ જે કઈ આપણે વાંચીએ જે કઈ યાદ રાખીએ એ બધું જ આપણા માઇન્ડમાં આપણા મન ની અંદર સંગ્રહ થશે હવે એ સંગ્રહ કરવામાં આપણને કોણ મદદરૂપ થાય છે તો આપણી મેન્ટલ કેપેસિટી બરાબર યુ નો યોર સ્ટફ નો એટલે જાણવું તમે જે કઈ જે કઈ તમે તૈયારી કરી છે વાંચેલું છે એ બધું જ તમારા મગજમાં છે એ જાણો છો

જેવા તમે એક્ઝામ રૂમમાં પ્રવેશ કરો ત્યાં જ તમારી કાલ્પનિક નિષ્ફળતા અને પરીક્ષાની પેપરની મુશ્કેલીઓની અપેક્ષાઓ એની લાગણીઓ શરૂ થઈ જાય છે બરાબર કઈ લાગણીઓ શરૂ થઈ જાય કે ભાઈ આપણે જેવા પરીક્ષા ખંડમાં બેસીએ પરીક્ષા આપણી શરૂ ન થઈ હોય એ પહેલા જેવા આપણે પરીક્ષા રૂમમાં બેસીએ એન્ટર થાય ત્યાં જ આપણી અંદર ઇમેજાઈની એટલે કે કાલ્પનિક કલ્પનાઓ એટલે આપણા વિચારો આવા માંડે છે કે ભાઈ પેપર કેટલું ડિફિકલ્ટ હશે કેવું અઘરું હોય છે આપણે જે વાંચ્યું છે એમાંથી પૂછાશે કે નહીં પૂછાય આપણે પરીક્ષામાં પાસ થઈશું કે ફેલ થઈશું આવા લાગણીઓ આપણી શરૂ થઈ જાય છે ઓલ ઓફ અ સડન સડન એટલે અચાનક અને ત્યાં જ અચાનક ધ કેરફુલી કેરફુલી એટલે કાળજીપૂર્વક સ્ટોર ઇન્ફોર્મેશન એટલે કે સંગ્રહ કરેલી માહિતી ઇઝ નો લોંગર અવેલેબલ અને ત્યારે અચાનક આપણા મનમાં કાળજીપૂર્વક આપણે સંગ્રહ કરેલી માહિતી લાંબા સમય સુધી આપણે યાદ આવતી નથી તો વિદ્યાર્થી મિત્રો તમે આટલી પરીક્ષાઓ આપી એટલે તમને આનો પૂરેપૂરો આ જે ઉદાહરણ છે ને એનો અનુભવ થયો જ હશે કે આપણે બધું વાંચીને ગયા હોય બરાબર પણ જેવા આપણે પરીક્ષાનું પેપર લખવા બેસીએ તો એ પરીક્ષાનું પેપર આપણા હાથમાં આવે એ પહેલા પાંચ દસ મિનિટ આપણને એવા વિચારો આવવા માંડે છે બરાબર નેગેટિવ વિચારો આવવા માંડે એટલે આપણે પાકું કરેલું બધું જ આપણા માઇન્ડમાં સંગ્રહ કરેલો જ છે પણ એ બધું જ શું થઈ જશે તો કે એ બધું યાદ નહીં આવે આપણા માઇન્ડમાંથી બહાર નહીં આવે બરાબર તો આવી પરિસ્થિતિ થાય તો એને આપણી લાગણીઓ કહેવાય ઇમોશનલ કહેવાય યોર ઇમોશન હેવ બાર બેર ધ વે યોર ઇમોશન એટલે તમારી લાગણીઓ બેર બેર એટલે વિઘ્ન અર્ચણ રૂપ થાય છે વી એટલે રસ્તામાં ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર ઇનર એટલે આંતરિક ઇન્ફોર્મેશન સ્ટોર એટલે કે સંગ્રહ કરેલી માહિતીના રસ્તામાં તમારી આ નકારાત્મક લાગણીઓ એ સંગ્રહ કરેલી માહિતીના રસ્તામાં અર્ચણ રૂપ થાય છે એટલે કે આપણે જે કંઈ માહિતી સંગ્રહ કર્યો છે આપણે જે કંઈ વાંચેલું છે બરાબર એ બધી માહિતીને બહાર આવવામાં કોણ રોકે છે તો કે આવી નેગેટિવ લાગણીઓ નકારાત્મક વિચારો ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વે ફોલોવિંગ વે એટલે નીચેની રીતે શું તમે નીચે આપેલા કોઈ પણ રીતે તમે તમારા તમે તમારી જાતને પ્રતિભાવ આપી શકો છો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ જોવાનું છે કે ભાઈ આપણે એ જોવાનું છે કે શું આપણે સ્ટ્રેસમાં છીએ હવે આપણે આમાં પાઠનું ટાઇટલ તો જોયું કે ભાઈ મેનેજ યોર સ્ટ્રેસ તમારા સ્ટ્રેસને દૂર કરો પણ સૌથી પહેલા તો આપણે એ જાણવું પડે કે ભાઈ આપણે સ્ટ્રેસમાં છીએ કે નહીં આપણા મનની અંદર સ્ટ્રેસ તણાવ ડિપ્રેશન છે કે નહીં તો હવે એ જાણવાનું છે કે ભાઈ આપણે ડિપ્રેશનમાં હતાશામાં છીએ કે નહીં તો એ જાણવા માટેના અહીંયા છ પોઈન્ટ આપ્યા છે એ છ પોઈન્ટ આપણે એક પછી એક ચેક કરતા જવાના છે બરાબર અને આપણા વિશે ચેક કરતા જાજો તમે પણ એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ તમને કેટલો સ્ટ્રેસ છે કે નહીં તો પહેલો પોઈન્ટ યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ફાઇન્ડ એટલે શોધું ડિફિકલ્ટ એટલે મુશ્કેલી ટુ કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન એકાગ્ર ઓન થિંગ એટલે વસ્તુઓ તમને કોઈ વસ્તુઓ તરફ ધ્યાન એકાગ્ર થવામાં મુશ્કેલી પડે છે બરાબર તો જો વિદ્યાર્થી મિત્રો તમે હા કે ના એવું મનમાં મનમાં તમે બધા ચેક કરતા જાઓ કે 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 શું તમને 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 એવું થાય છે કોઈ વસ્તુ ભાઈ તમે વાંચવા બેસો તો એમાં તમારું કોન્સન્ટ્રેટ નથી થતું આમ ધ્યાન એકાગ્ર નથી થતું તમને મન નથી લાગતું એવું થાય છે જો થાય છે હા કે ના મનમાં તમારે કહેવાનું છે જો હા તો સમજવાનું કે ભાઈ તમને થોડો ઘણો સ્ટ્રેસ છે બીજો પોઇન્ટ જોઈએ યોર મેમરી મેમરી એટલે યાદશક્તિ ઈઝ લેટિંગ યુ ડાઉન લેટિંગ ડાઉન એટલે ઘટું ફ્રીકવેન્ટલી એટલે ધીમે ધીમે તમારી યાદ શક્તિ ધીમે ધીમે ઘટી રહી છે એવું બને છે પણ હમણાં તો જો કે તમને ખ્યાલ નહીં આવે કારણ કે હમણાં તો આપણી શાળા બંધ છે સ્કૂલ બરાબર એટલે હમણાં તમારે પરીક્ષાઓ માટે કંઈ વાંચવાનું પણ હમણાં ત્રણ ચાર મહિનાથી કંઈ આવ્યું નથી એટલે તમને આ પોઇન્ટનો કાંઈ અંદાજ નહીં આવે કે ભાઈ તમારી મેમરી યાદ શક્તિ ધીમે ધીમે ઘટી રહી છે બરાબર પછી ત્રીજો પોઈન્ટ યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ લોટ ઓફ એટલે ઘણી બધી ડિફરન્ટ થિંગ્સ એટલે જુદી જુદી વસ્તુઓ તમારા મનમાં અસંખ્ય જુદી જુદી વસ્તુઓ ચાલી રહી છે બટ કેન નોટ ગ્રેસ ગ્રેસ એટલે પકડવું અ ક્લિયર થોટ ક્લિયર એટલે સ્પષ્ટ અને થોટ એટલે વિચાર પરંતુ તમે એમાંથી કોઈ એક સ્પષ્ટ વિચાર વિચારૂપને પકડી શકતા નથી હવે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આવું થાય છે કે આપણા મનમાં એક સાથે પાંચ દસ ઘણા વિચારો ચાલતા હોય કે ભાઈ હું આ કામ કરું હું આ કામ કરું હું પેલું કામ કરું હું આ વિષયનું લેસન કરું હું આ વિષયનો વિડીયો જોઉં હું આ પાઠનું વાંચું બરાબર પણ હવે ઘણા બધા વિચાર ચાલે છે પણ તમે એમાંથી કોઈ એક ડિસિઝન ન લઈ શકો કે ભાઈ આમાંથી કરવું શું કયું કામ કરવું પછી જોઈએ આગળ યુ આર ઓફન અનડિસાઈડેડ ધીસ ડેઝ અનડિસાઈડ ડિસાઈડ એટલે નિર્ણય અનડિસાઈડ એટલે અનિર્ણાયક અમુક દિવસોમાં તમે અનિર્ણાયક બની જાવ છો અનિર્ણાયક એટલે નિર્ણય ન લઈ શકો કે ભાઈ આમાં કયું કામ કરવું આપણે એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ અનટિપિકલ એટલે મૂંઝવણ અને તે તમારા માટે મૂંઝવણ ઊભી કરે છે આવું તમારી સાથે બને છે વિદ્યાર્થી મિત્રો જો હા બને છે તો સમજવું કે આપણા મનમાં પણ થોડો ઘણો સ્ટ્રેસ છે બરાબર હવે આ સ્ટ્રેસ હોય તો એને આપણે દૂર કરવો પડશે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક લોંગર એટલે લાંબો સમય અને ટાસ્ક એટલે કાર્ય તમે કોઈ કાર્ય ઘણા લાંબા સમય સુધી કરીએ જાઓ છો ધેટ યુ વેર એબલ એબલ એટલે સક્ષમ ટુ કમ્પ્લીટ કમ્પ્લીટ એટલે પૂરું કરવું ક્વાઇટ ક્વિકલી બિફોર જે કામ આપણે પાંચ મિનિટમાં પૂરું કરી શકીએ એવી આપણી કેપેસિટી હતી બરાબર પણ એ કાર્યને પાંચ મિનિટની જગ્યાએ તમે અડધી કલાક સુધી અડધી કલાક વીતી ગઈ છતાં પણ તમે એ કામ પૂરું હજી નથી કર્યું તો આવું ઘણીવાર બને છે તો સમજવાનું કે ભાઈ કંઈક આપડા મનમાં ગડબડ ચાલે છે કે ભાઈ સ્ટ્રેસ છે પછી છેલ્લો પોઈન્ટ જોઈએ યુ સ્ટાર્ટ લોટસ ઓફ થિંગ તમે ઘણા બધા કામ શરૂ કરો છો બટ ડોન્ટ ફિનિશ એની ફિનિશ એટલે પૂરા કરવા પણ એમાંથી એક પણ કામ પૂરા કરી શકતા નથી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ છ પોઈન્ટ એવા છે કે જેનાથી આપણે આપણી યોર સેલ્ફ બરાબર આપણી જાતે એવું નિર્ણય કરવાનો છે કે આપણે અંદર સ્ટ્રેસ છે કે નહીં તો આપણે ખબર પડી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે 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 આ પાઠમાં સાથે સાથે પ્રેક્ટિકલ પ્રયોગ પણ છે બરાબર પણ તમે પણ પ્રયોગ કરજો હું પણ પ્રયોગ કરતો ચેક કરતા જઈએ કે ભાઈ આપણી અંદર સ્ટ્રેસ છે કે નહીં બરાબર આગળ વધીએ યસ ઈફ યસ અને જો હા જો આમાંથી આપણને એક પણ લક્ષણો લાગુ પડે એટલે આ બધા સ્ટ્રેસના લક્ષણો છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે કેમ અત્યારે કોરોના વાયરસના લક્ષણો આવે ને શરદી ઉધરસ તાવ માથું દુખવું કડતર ટૂટ થવી એમ આ સ્ટ્રેસ લક્ષણો છે ઇફ યસ જો હા ધેન ઇટ ગીવ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ સાઇન એટલે સંકેત પ્રેઝન્ટ ઇન યુ પ્રેઝન્ટ એટલે હાજર જો હા તો એવું સમજવું કે તમારી અંદર અત્યારે મેન્ટલ સ્ટ્રેસ છે એટલે કે માનસિક તણાવ છે ધ બેટર યુ ડીલ ડીલ એટલે સામનો કરવો વિથ સ્ટ્રેસ જેટલો તમે સારી રીતે આ તણાવનો સામનો કરશો ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી अफेक्ट अफेक्ट એટલે નુકસાન થવું એટલી તમારી માનસિક કેપેસિટી ઉપર ઓછી અસર થશે તો જો વિદ્યાર્થી મિત્રો શું કીધું હવે માની લો કે આપણને થોડો ઘણો સ્ટ્રેસ છે તો જેટલી ઝડપથી આપણે આ સ્ટ્રેસને આપણા માઇન્ડમાંથી દૂર કરશું એટલી આપણી માનસિક કેપેસિટી ઉપર એની અસર ઓછી થશે એટલે કે આપણી માનસિક તાકાત જળવાઈ રહેશે જેમ આપણે કેમ અત્યારે એમ કહીએ છીએ કે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની છે શારીરિક તાકાત વધારવાની છે એટલે આપણને કોઈ રોગ ન થાય એમ જેટલી આપણી માનસિક તાકાત વધુ હોય છે ને એટલે આપણને સ્ટ્રેસ નહીં આવે અને જો કદાચ સ્ટ્રેસ હોય ને તો જેટલો ઝડપથી તમે દૂર કરશો તો આપણી માનસિક કેપેસિટી છે એને નુકસાન નહીં થાય બરાબર તો તમને ખ્યાલ આવી ગયો આ પાઠમાં શું આપણે વાત કરવાની છે આ પાઠમાં આપણે મૂળ વાત શું કરવાની છે કે ભાઈ આપણા આપણા સ્ટ્રેસને જેટલો બને બને એટલો જેટલું એટલા મગજમાંથી સ્ટ્રેસને દૂર કરવાનો છે હતાશા નિરાશાને દૂર કરવાની છે ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનું છે અને એટલે જ આપણે કહીએ છીએ ને કે ભાઈ આપણે કંટાળી ગયા હોય થાકી ગયા હોય તો ચાલો આપણે થોડો સમય ટીવી જોઈ લઈએ આપણે મોબાઈલમાં ગેમ રમી લઈએ આપણે ક્યાંક આટો ફેરો ફરવા જઈએ તો આપણે માઇન્ડ ફ્રેશ કરી આપણે બોલીએ છીએ કે માઇન્ડ ફ્રેશ થઈ જાય માઇન્ડ ફ્રેશ થવું એટલે શું સ્ટ્રેસ ને દૂર કરવું ધ ફોલોઈંગ એક્સરસાઇઝ એટલે કે નીચેની કસરતો વિલ હેલ્પ યુ એ તમને મદદરૂપ થશે બિલ્ડ બેટર સ્ટ્રેસ રીસાયલેન્સ એન્ડ રીબેલેન્સ રીસાયલેન્સ એટલે દૂર કરવું અને રીબેલેન્સ એટલે સંતુલિત કરવું યોર સેલ્ફ એટલે તમારી જાતને

તમારી માનસિક શક્તિ પીડાવાની શરૂઆત થઈ ગઈ હોય તો આ નીચેની કસરતો એ તમારા તણાવને દૂર કરવામાં તમને મદદરૂપ થશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનો આપણે આ પાઠ અહીંયા રાખીએ તો આપણે અહીંયા સુધી શું ભણ્યા કે ભાઈ વોટ ઇઝ સ્ટ્રેસ તણાવ એટલે શું બરાબર બીજો પ્રશ્ન આપણો એવો થાય કે હાવ ડુ યુ નો હાઉ ડુ યુ નો સ્ટ્રેસ ઇન યોર માઇન્ડ કે તમારા મનમાં સ્ટ્રેસ છે કે નહીં એ તમે હાઉ ડુ યુ નો તમે કેવી રીતે જાણી શકો તો એ છ પોઈન્ટ આપણે જોયા એનું એક ઉદાહરણ જોયું હવે આપણે એ જોવાનું છે કે માની લો કે કોઈ વ્યક્તિને સ્ટ્રેસ છે તો હવે એને સ્ટ્રેસ દૂર કેવી રીતે કરવો તો સૌથી પહેલા એ આપણે જાણવાનું છે કે ભાઈ સ્ટ્રેસ છે તો એને દૂર શું કરવા કરવો ભલે ને આપણા મગજમાં એ આપણને શું નડે તો આપણે જોયું ને કે સ્ટ્રેસ જો આપણો વધે મગજમાં

વધારે પડતું વિચારવાનું બંધ કરો બરાબર પછી બીજું બીજું આવશે સેલ્ફ હિપનોસિસ આ બીજી એક્સરસાઇઝ છે મેન્ટલ એક્સરસાઇઝ એટલે કે આપણી માનસિક કસરત છે સેલ્ફ હિપનોસિસ સેલ્ફ હિપનોસિસ એટલે સેલ્ફ એટલે સ્વ અને હિપ્નોસિસ એટલે એને શું કહેવાય છે હિપ્નોટાઇઝ કહે ને આપણે એટલે એના માટેની વાત છે સેલ્ફ હિપનોસિસ બરાબર ત્યાર પછી ત્રીજી એક્સરસાઇઝ છે આપણી ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને વિદ્યાર્થી મિત્રો ચોથી એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની ધારણા બરાબર તો આના પછીના લેક્ચરમાં આપણે 1 બાય વન આ ચાર કસરતોનો આપણે અભ્યાસ કરવાનો છે તો અહીંયા સુધીનો આપણો આજનો લેક્ચર આપણે વિદ્યાર્થી મિત્રો પૂરો કરીએ છીએ તો બધાને આજના જય શ્રી કૃષ્ણ તમે બધા જ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને સારી રીતે ધ્યાનથી સાંભળજો ધ્યાનથી જોવો બરાબર અને આનો અભ્યાસ કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ